યુવરાજ સિંહ જાડેજા પૂછે છે, મારા દાદાએ નવી શરતની જમીન દસ્તાવેજથી ખરીદી હતી. એને ખબર નહોતી કે નવી શરતની જમીન છે, હાલ કબજો અમારા પાસે 30 વર્ષથી છે. અમારે તે જમીન જૂની શરતમાં ફેરવવી હોય તો શું કરવું? જો તમે તમારા દાદાએ જ્યારે ખરીદી હોય ત્યારનો રેકર્ડ જોવો જોઈએ, એની ખરીદીની એન્ટ્રી પડી ગઈ છે કે નહીં તેનું આમાં ચોખવટ નથી. જો ખરીદીની એન્ટ્રી પડી ગઈ હોય તો સરકારી પરિપત્ર પણ છે અત્યારે હાલમાં ગુજરાતમાં, કે જેઓ પ્રમાણિત ખરીદનાર છે એટલે બોનાફાઇડ પર્ચેઝર છે અને લાંબા સમયથી આવી જગ્યા ધારણ કરતા હોય તો એને રેગ્યુલાઇઝ કરી આપવું. એ પરિપત્રનો લાભ લઈ તમે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે અરજી કરી શકો અને તેમાં આજની તારીખની જંત્રી પ્રમાણેનું પ્રીમિયમ ભરવાનું પાત્ર થશે. તો જો આવા બોનાફાઇડ પર્ચેસર હોય ને નવી શરતની જગ્યા ખરીદાઈ ગઈ હોય, રેકર્ડ પર તમારું નામ આવી ગયું હોય તો એ રેગ્યુલાઇઝ થઈ શકશે અને એ નિયમબદ્ધ કરી અને તમને જૂની શરતમાં આજની તારીખનું પ્રીમિયમ ભરી અને તમને જૂની શરતમાં સરકારશ્રી ફેરવી આપશે.